તો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ પાર્ટ ટુ. બરાબર, જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ કે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, જેથી બધા સ્ટુડન્ટોને આ નોલેજનો લાભ મળે. બરાબર, તો પ્રકંપી વ્યંજન કોને કહેવાય? પ્રકંપી, પ્રકંપી વ્યંજન, પ્ર કંપી વ્યંજન, તો એ ર હશે. ર પ્રકંપી વ્યંજન તમને પૂછે નીચેનામાંથી પ્રકંપી વ્યંજન કયો છે, તો કયો અક્ષર આવશે? ર. ખાસ યાદ રાખજો, પ્રકંપી વ્યંજન પૂછે તો ર આવશે, ર. બરાબર, પછી નીરનું નાસિક વ્યંજન કેટલા છે એવું પૂછે. નીરનું નાસિક, નીરનું નાસિક વ્યંજન, તો તમારે કેટલા લખવાના? 29. કેટલા? 29 છે નીરનું નાસિક વ્યંજન. બરાબર, નેક્સ્ટ છે મરમર વ્યંજન. મરમર વ્યંજન છે તો કયું? હ આવશે. મરમર વ્યંજન તમને પૂછે નીચેનામાંથી કયો અક્ષર મરમર વ્યંજન છે? બરાબર, તો શું કહેવાનું? હ, હ ટીક કરવાનો, એ મરમર વ્યંજન છે. પ્રકંપી પૂછે તો ર. બરાબર, નેક્સ્ટ છે સાર્થ જોડણી કોષ, સોરી એક રહી ગયું છે, પાર્શ્વિક વ્યંજન તમને પૂછે. પાર્શ્વિક વ્યંજન એટલે ક્યા શબ્દ આવે? તો લ અને ળ, લ અને અળ, આ બંને પાર્શ્વિક વ્યંજન છે. બરાબર, નેક્સ્ટ છે સાર્થ જોડણી કોષની પ્રથમ આવૃત્તિ ક્યારે લોન્ચ થઈ હતી એવું પૂછે તમને, ગુજરાતી વ્યાકરણમાં પૂછાય ઘણી વાર, અને કોણે લોન્ચ કરી હતી એ પણ પૂછાય, કોને બનાવ્યો હતો. તો સાર્થ જોડણી કોષ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બનાવાયો હતો. બરાબર, અને જે ગાંધીજીએ જેની સ્થાપના કરી ગુજરાત વિદ્યાપીઠની, એણે બનાવ્યો હતો, એ લોન્ચ કરે છે દર વર્ષે. બરાબર, સાર્થ જોડણી કોષ, તો એની પ્રથમ આવૃત્તિ 1929ની અંદર લોન્ચ કરાઈ હતી. તો આ ખાસ યાદ રાખજો, ક્યારે લોન્ચ કરાઈ હતી? 1929ની અંદર. તો આ સાર્થ જોડણી કોષ બનાવવાની અંદર કોનો સૌથી વધારે ફાળો હતો? તો એનું નામ છે મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ, બરાબર, તો આમનું ખાસ નામ યાદ રાખજો, જેમનો ખાસ ફાળો હતો. બરાબર, એક છે મોટો કોષ, તમને પૂછે મોટો કોષ કોણે બનાવ્યો હતો? તો રતિલાલ નાયક આવશે. કોણ? રતિલાલ નાયક. સાર્થક કોષ કે જોડણી સાર્થક કોષ, તો વિદ્યાપીઠ આવે, ગુજરાત વિદ્યાપીઠ. બરાબર, અને એમાં ફાળો પૂછે કોનો સૌથી વધારે? તો મગનલાલ, મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. પણ તમને પૂછે મોટો કોષ, મોટો કોષની રચના કોણે કરી? તો આવશે રતિલાલ નાયક. બરાબર, નેક્સ્ટ છે સ્વર ક્યાં ક્યાં છે? તો અ, આ, ઈ, અડધો ઈ, આખો ઈ, અડધો ઉ, આખો ઉ, રુ, એ, ઔ, ઔ, ઔ. બરાબર, આ બધા કયા કહેવાય? સ્વર. હવે બારકશ્રી જોઈ લઈએ કઈ રીતે હોય છે, કેમકે ઘણીવાર એક્ઝામમાં એવા ક્વેશ્ચન પૂછાય છે કે અમને ક્રમબદ્ધ ગોઠવો. બરાબર, ક, ખ, ગ જે આવે છે કક્કાના અક્ષર પ્રમાણે ગોઠવો. બરાબર, જેવી રીતે ઇંગ્લિશની અંદર હોય છે ડિક્શનરી, ડિક્શનરીના વર્ડ મૂકેલા હોય તો એ બી સીડીના ક્રમ પ્રમાણે ગોઠવો, એવું ડિક્શનરી પ્રમાણે ગોઠવો, એમ એવા ક્વેશ્ચન પૂછાતા હોય. તો આની અંદર રીતે એવા ક્વેશ્ચન પૂછાય છે કે બારકશ્રી જે આવે છે એના ક્રમ પ્રમાણે શબ્દની ગોઠવણી કરો નીચેનામાંથી. બરાબર, તો આની અંદર કેવું હોય કે ક પછી ક્ષ આવે, એ ખાસ તમારે યાદ રાખવાનું. છ લખેલો શબ્દ હોય તો એ પહેલો લેવાનો. બરાબર, પણ ક્ષનું સ્થાન ક્યાં હોય કક્કાની અંદર? તો ક અને ખની વચ્ચે આવશે ક્ષ. બરાબર, પછી ક, ખ, ક્ષ, પછી ખ, પછી ગ, પછી ક, ખ, ગ, ઘ. બરાબર, પછી આવે આ ડ, આ રીતનો ડ. બરાબર, પછી આવશે ચ, છ, જ, જ, પછી આવશે ન,
બારકછણી પ્રમાણે તમે શબ્દની ગોઠવણી કરો તો આ જ્ઞ વાળો શબ્દ જ અને જબલાના જની વચ્ચે આવશે. તો આ ખાસ યાદ રાખજો. મેં નોટ્સ કરેલા જ છે, વિડીયો સ્ટોપ કરીને ખાસ જોઈ લેજો. ક્ષ કઈ જગ્યાએ ગોઠવણી હોય છે, ક્ષની કક્કાની અંદર, આ ડની અંદર કઈ જગ્યાએ ગોઠવણી હોય, જ્ઞની કઈ જગ્યાએ હોય, ત્ર ક્યાં આવે, ત પછી ત્ર આવે, ત્રંબક લખેલું હોય અને ત્રિશુળ લખ્યું હોય, બરાબર, તો પહેલો કયો શબ્દ લેવો, તો ત વાળો પહેલાં લેવાનો, બરાબર, ત્રિમૂર્તિ, અને ત્ર વાળો પછી લેવાનો. તો ત અને થની વચ્ચે આવશે ત્ર, બરાબર. પછી આવશે દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, ક્ષ. અહીં શંકોરાનો ક્ષ આવ્યો, શંકોરાના ક્ષ પછી આ ક્ષ આવે, બરાબર. આ પણ ખાસ યાદ રાખજો, ફાડ્યો ક્ષ, પછી સ, પછી સ, પછી હ, પછી અળ. તો આની જે બોક્સ કરેલા છે એ શબ્દની ગોઠવણી કઈ જગ્યાએ છે કક્કાની અંદર, તો એ ખાસ જોઈ લેજો જેથી તમને ડિક્શનરી બહાર કક્કાના અક્ષર પ્રમાણે ગોઠવણી કરવાનું કે શબ્દનું, તો તમને એમાં ઝડપથી આન્સર આવડે, બરાબર. નેક્સ્ટ શબ્દકોષમાં સ્વરથી શરૂ થતા શબ્દો પહેલાં મૂકાશે અને ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દ મૂકાશે, બરાબર. તો મેં તમને કીધું ને એમાં ગોઠવણી કરવાની હોય તો ઘણીવાર ક્વેશ્ચન આ રીતના પૂછાય છે, તો એમાં સ્વર, એટલે સ્વર ક્યાં ક્યાં છે, આ બધા સ્વર છે, બરાબર. તો આનાથી અક્ષરની શરૂઆત થતી હોય તો આ બધા પહેલાં આવશે અને આની પછી આ બધા વ્યંજન શબ્દ છે એમના આવશે, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખજો. જેમ કે અશ્વિન લખેલું હોય, અશ્વિન અને કોમલ લખ્યું હોય, બરાબર, તો પહેલો શબ્દ કયો લેવાનો, અશ્વિન, જેનો શરૂઆત ક્યાંથી થાય છે, અથી, બરાબર. તો પ્રથમ વર્ડ કયું આવશે, સ્વરવાળા, સ્વર છે પહેલો અક્ષર, તો સ્વરવાળું કયું છે, અ, તો અશ્વિનને પહેલું લખવાનું, અને કોમલ, તો કોમલનો ક, તો વ્યંજન પછી આવે, તો કોમલ બીજા નંબરે, બરાબર. આ રીતનું હોય છે. નેક્સ્ટ છે ભાવે પ્રયોગ કઈ રીતે કરવાનો હોય, તો ભાવે પ્રયોગની અંદર ક્યાં ક્યાં પ્રત્યય લાગે, આયુ અને થી, આ બંને પ્રત્યય લાગે છે, બરાબર. લખાયું, અપાયું, કરાયું, જવાયું, એવું પાછળ લાગતું હોય છે, બરાબર. આયુ અને થી પ્રત્યય લાગતો હોય તો એને કહેવાય ભાવે પ્રયોગ. તો આ તો ક્વેશ્ચનમાં ઘણા બધા પૂછાય છે એક્ઝામમાં, મારાથી સફરજન ખવાયું, તો આયુ આવ્યું, બરાબર, અને થ્રી બંને પ્રત્યય લાગેલા આવ્યા, બરાબર. કાશીમાંની કાબરી કૂતરીને ખાવાનું અપાયું, તો એક ભાવ પ્રગટ કરવામાં આવ્યો હોય એને કહેવાય ભાવે પ્રયોગ, નાના પ્રત્યય છે થી અને આયુ, બરાબર. નેક્સ્ટ છે પ્રેરક વાક્ય. પ્રેરક વાક્યની અંદર વડે ક્યાં ક્યાં પ્રત્યય લાગેલા હોય વાક્યની વાક્યમાં, તો આવશે વડે, મારફતે, પાસ, દ્વારા, આવ, દાવ અને આડ, તો આટલા પ્રત્યય લાગેલા હોય છે, બરાબર. ખાસ તમારે જોવાનું કે લખ, સાદું વાક્ય હોય તો એની અંદર શું લખ્યું હોય, લખ, લખ એટલે કંઈક લખવાનું કહે છે, બરાબર. તો એને પ્રેરક બનાવવું હોય તો એની લખનું શું થઈ જાય, લખાવ, બરાબર. જમનું જમાડ, તોડનું તોડાવ, બરાબર. તો સાદું વાક્ય આપણે એક્ઝામ્પલ જોઈએ, સાદું વાક્ય કેવું હોય, ઠક્કર બાપાએ પત્ર લખ્યો, બરાબર. આ સાદું વાક્ય છે, ઠક્કર બાપાએ પત્ર લખ્યો. હવે આનું પ્રેરક વાક્ય કરવું હોય તો શું બને, ઠક્કર બાપાએ પત્ર લખાવ્યો, એટલે બીજા દ્વારા ક્રિયા કરાવવાની હોય એવું દર્શાવતું વાક્ય હોય તો એને કહેવાય પ્રેરક. પોતે કરતા હોય તો એ તો સાદું થાય, સાદું વાક્ય થાય કે મેં લખ્યો, બરાબર. પણ મેં બીજા પાસે લખાવ્યો એવું દર્શાવવું હોય તો એને કહેવાય પ્રેરક વાક્ય. મીન્સ કે ઠક્કર બાપાએ પત્ર લખાવ્યો, બરાબર, એ સાદું પ્રેરક વાક્ય છે. પછી પુનઃ પ્રેરક વાક્ય કોને કહેવાય, તો એનો સ્પષ્ટીકરણ કરેલું હોય કે કોની પાસે લખાયો એમ. આ વાક્ય કેવું છે, સાદું પ્રેરક વાક્ય,
કે ઠક્કર બાપાએ પત્ર લખાવ્યો, પણ કોની પાસે લખાવ્યું એનું સ્પષ્ટીકરણ કરેલું વાક્યમાં નથી, બરાબર. પણ આ વાક્ય કેવું છે નીચેનું, કે એમાં સ્પષ્ટીકરણ કરેલું છે કે ઠક્કર બાપાએ પત્ર કોની પાસે લખાવ્યો, તો કે વિપુલ પાસે લખાવડાવ્યો, બરાબર. પત્ર બીજા પાસે જ લખાવડાવ્યો છે, બરાબર. એટલે પ્રેરક તો બને જ, પછી બીજા નંબરમાં શું હોય કે કોની પાસે લખાવ્યો એનું સ્પષ્ટીકરણ કરેલું છે. એટલે આ વાક્ય કેવું બનશે, પુનઃ પ્રેરક. કેવું? પુનઃ પ્રેરક. ઘણીવાર પ્રેરક અને પુનઃ પ્રેરક કઈ રીતે ઓળખવા એ આપણને ખ્યાલ ન આવે તો આ એનું એક ઉદાહરણ છે, બરાબર. અને નીચે મેં એક બીજા પણ લીધા છે એક્ઝામ્પલ, કે ખવરાવોય ખવરાવ, બરાબર. તો એ પ્રેરકની અંદર સાદું પ્રેરક કહેવાય. પુનઃ પ્રેરક બનાવવું હોય તો ખવરાવનું શું થઈ જાય, ખવડાવ ખવરાવડાવ એમ, બરાબર. અહીંયા શું હતું, લખાવ્યો, અહીંયા થઈ ગયું લખાવડાવ્યો, બરાબર. જેમ કે ઉકેલાવ, તો અહીંયા પૂર્ણ પ્રેરકની અંદર એનો અર્થ કેવો થઈ જાય, ઉકેલાવડાવ, બરાબર. આડ દાવ અને આવ, આવા પ્રેરક લાગશે, બરાબર. પીવરાવનું થઈ જાય પીવરાવડાવ, બીજા પાસેથી જ કરાવવાનું છે. એટલે પ્રેરક પણ એમ વધારે પડતું, એમ કે પીવડાવરાવ એ રીતનો અર્થ થતા હોય તો એને કહેવાય પુનઃ પ્રેરક. નેક્સ્ટ છે ખટરસ અને ખટપટ, ખટપલ. ખટરસ અને ખટપલ આવા સમાસ પૂછ્યા હોય તો એની અંદર કયું આવશે, દ્વિગુ, દ્વિગુ સમાસ. હકીકતમાં દ્વિગુ સમાસની અંદર અક્ષર એટલે કે આંકડાના આગળનો જે હોય અક્ષર બે, એની અંદર આંકડો દર્શાવતા હોય, બરાબર. તો પંચમઢી એમ લખ્યું હોય, પંચમઢી, બરાબર. તો આગળ શું આવ્યું, પંચ. પંચ એટલે એક, એકથી દસની અંદર આંકડો દર્શાવતા હોય તો એને કહેવાય દ્વિગુ સમાસ. તો અહીંયા એક અપવાદરૂપા બંને સમાસ છે, તો એને ખટરસ અને ખટપલ આપ્યું હોય તમને તો એ કયો સમાસ થશે, દ્વિગુ સમાસ, અપવાદરૂપ છે, બરાબર. તો એ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે નાર પ્રત્યે કોને લાગે, તો નાર પ્રત્યે લાગે ઉપપદ સમાસને. નાર પ્રત્યે લગાડીને તમે છૂટું પાડો એટલે તમને ખ્યાલ આવી જાય કે કયો સમાસ છે, બરાબર. તો નાર પ્રત્યે લાગશે ઉપપદ સમાસને. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે બધું જાણનાર, એને કહેવાય સર્વજ્ઞ, બરાબર. તો એનો અર્થ કેવો થાય, બધું જાણનાર. તો અહીંયા પ્રત્યે કયો આવ્યો, નાર. તો નાર પ્રત્યયવાળો કયો સમાસ ગણાય, ઉપપદ સમાસ, બરાબર. નેક્સ્ટ છે યશોદા, યશોદાનો અર્થ થાય યશ આપનાર. તો અહીંયા પાછળ નાર આવ્યું, બરાબર. પછી છે પ્રજ્ઞ, તો વિશેષ જાણનાર, એને શું કહેવાય, પ્રજ્ઞ. તો નાર પ્રત્યય આવ્યો. તો આ રીતના હોય તો એને કહેવાય ઉપપદ સમાસ, બરાબર. નેક્સ્ટ છે અવયવી ભાવ સમાસ. અવયવી ભાવ ઘણીવાર એક્ઝામમાં પૂછાતા નથી, પણ પેપર ક્યારેક હાર્ડ કરવું હોય તો આવા આવા ક્વેશ્ચન પણ પૂછાઈ જાય છે. તો અવયવી ભાર સમાસ, તો એ કોને કહેવાય, યથા, એની અંદર પ્રત્યય કેવા લાગેલા હોય, યથા પ્રત્યય લાગેલો હોય, આગળ પ્રતિ પ્રત્યય લાગેલો હોય, આ પ્રત્યય લાગેલો હોય, ઉપર લાગેલો હોય, સહ પ્રત્યય લાગેલો હોય, અધો, વગર, આ બધા પ્રત્યય લાગેલા હોય તો એને કહેવાય અવયવી ભાવ સમાસ. એની અંદર આવશે યથાશક્તિ, યથાની અંદર યથા આવી ગયું, યથાશક્તિની અંદર, તો આ કેવો બને, અવયવી ભાવ. પછી પ્રતિબંધનીય બિંબ, પ્રતિબિંબ, એની અંદર પ્રતિ આવ્યું, બરાબર. તો આ પણ અવયવી ભાવ. પછી પ્રતિક્ષણ, ઉપર વાળ, સહવાળી, સહપાઠી, આજીવન, આ પ્રત્યે લાગ્યું. તો આ બધા કહીએ આપીને અવયવી ભાવ સમાસ. નેક્સ્ટ છે સ્વવાચક સર્વનામ, કોને કહેવાય સ્વવાચક સર્વનામ, કોને કહેવાય, પોતા પોતાપણાનો અર્થ દર્શાવતા હોય તેવા વાક્યને કેવા કહેવાય, સ્વવાચક સર્વનામ, બરાબર. અથવા તો નિજવાચક સર્વનામ, સ્વવાચક અથવા તો નિજવાચક સર્વનામ પોતાનાપણાનો અર્થ દર્શાવતા હોય. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો અમે પોતે આમંત્રણ આપ્યું એમ, અમે
પોતે આમંત્રણ આપ્યું. જો આમાં પોતે લખ્યું છે એટલે પોતાનાપણાનો એક કહેવાય ને અર્થ દર્શાવતા હોય એવું. નેક્સ્ટ ઉદાહરણ છે, તમે ખુદ ત્યાં હાજર રહેજો. એમ ખુદ, પોતે, પોતે હાજર રહેજો ખુદ. તો આવા પ્રત્યે લાગીને જે વાક્યો બનતા હોય એને કહેવાય સર્વવાચક સર્વનામ. બરાબર. નેક્સ્ટ છે દર્શક સર્વનામ કોને કહેવાય. તો એક વસ્તુ કે પદાર્થ દર્શાવતા હોય, બરાબર, અથવા તો વ્યક્તિનું કહેવાય ને વ્યક્તિ દર્શાવતા હોય કે પહેલા ભાઈ, પહેલી સ્ત્રી, એવી રીતના હોય વાક્ય તો એને કહેવાય દર્શક સર્વનામ. વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા હોય સર્વનામ એને કહેવાય દર્શક સર્વનામ. એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એ ત્યાં કામ કરતો હશે, એ ત્યાં કામ કરતો હશે તો એને દર્શક સર્વનામ કહેવાય. પહેલી સ્ત્રી રસોઈ બનાવે છે, પહેલી સ્ત્રી રસોઈ બનાવે. બરાબર. નેક્સ્ટ છે સાપેક્ષ સર્વનામ. સાપેક્ષ સર્વનામ સાપેક્ષતા દર્શાવતા હોય તો એની અંદર કેવું સાપેક્ષતા દર્શાવવા માટે કેવા વર્ડનો યુઝ થાય. તો જે તે, જેને તેને, જેણે તેણે, જ્યારે ત્યારે, એવા શબ્દ તમારે જ્યારે આગળ મુકાય અને ત્યારે બીજું વાક્ય શરૂ થતું હોય ત્યારે બીજું ત્યારે ત્યાં મુકાય. બરાબર. તો એ રીતના વાક્ય પ્રયોગ કરેલો હોય તો એને કહેવાય સાપેક્ષતા, સાપેક્ષ સર્વનામ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જેને રામ રાખે તેને કોણ ચાખે. બરાબર. તો જેને અને તેને બંને યુઝ થયું. તો આ રીતનું વાક્ય તમારે બનાવવું હોય તો સાપેક્ષ સર્વનામનો ઉપયોગ કરવો પડે. નેક્સ્ટ છે જે ખાડો કરે તે પડે. બરાબર. તો આની અંદર શું વપરાણું જે અને તે. બરાબર. નેક્સ્ટ છે જે વાવે તે લણે. તો આની અંદર પણ જે અને તે. તો આને કહેવાય સાપેક્ષ સર્વનામ. તો આ હતો પાર્ટ ટુ. હજુ હું બધા જ લેક્ચર બનાવવાનો છું ગુજરાતી વ્યાકરણના, જે મારી પાસે નોટ્સ બનાવેલી છે એના. તો જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર ગ્રુપની અંદર શેર કરજો. જય હિન્દ, જય ભારત.